नमस्कार, सत्यडे न्यूज़मां आपनुं स्वागत छे। हूँ अक्षय पटेल। अत्यारे महाराष्ट्रमां राजकीय उथलपाथल चालू छे। सरकार जे छे मात्र सरकार पर ज नहीं परंतु शिवसेनाना अस्तित्व पण छे। आ बढ़वाना कारणे शिवसेना हवे ठाकरे परिवारना हाथमांथी पड़छायामांथी बहार आवशे के केम तेवी अटकळो पण चाली रही छे। जे शिवसेना उद्धव ठाकरेना पिता बाळासाहेब ठाकरे द्वारा बनावामां हती, जेमां शिवसेनाना पहेला बाळासाहेब पछी उद्धव ठाकरे पक्षना वड़ा बन्या हता, शुं हवे कोई बिन ठाकरे प्रमुख बनशे? आ तमाम प्रश्नों आगामी दिवसोमां जोवा मळशे। कोई पक्षमां आ प्रकारनो बढ़वो पहेलीवार नथी थयो। भूतकाळमां पण अनेक पक्षोनो कब्जो लईने बढ़वो थयो हतो अने राज्यमां पण पक्षोनी रचना करनार नेता मुख्यमंत्री हता त्यारे पोताना ज लोकोए बढ़वानो सामनो करवो पड्यो हतो। मुख्य प्रधानની સાથે તેમણે બનાવેલી પાર્ટી પણ તેમના હાથમાંથી નીકળી ગઈ હતી। તો આજે અમે આપને જણાવશું એવી પાંચ વાતો કે જે ભૂતકાળમાં પણ આવી રીતે થઈ હતી। સૌપ્રથમ વાત છે કોંગ્રેસમાં સિન્ડિકેટ સાથે ઇન્દિરાના બળવાની વાતો, એટલે કે ઇન્દિરા ગાંધી સાથે બળવાની વાતો। તો વાત છે 1967ની જે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓને પરાજય થયો હતો। કોંગ્રેસ સાદી મહુબત સાથે સત્તા પર આવી હતી। સત્તામાં આવ્યા પછી ઇન્દિરા પોતાના લોકોના સંગઠનમાં સામેલ કરવા માંગતી હતી, પરંતુ પાર્ટીના જૂના દિગ્ગજો તેમના પ્રયાસો સફળ થવા ન દેતા હતા। તેમાં પાર્ટીના અધ્યક્ષ એસ નિલંગંજપના, પૂર્વ પ્રમુખ કે કામરાજ, મોરારજીભાઈ દેસાઈ, અતુલ ઘોષ, સદોબા પાટીલ, નીલવ સંજીવા રેડ્ડી જેવા કોંગ્રેસના કાર્યકરો સામેલ હતા। 1969માં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને મતભેદ સામે આવ્યો હતો। ઇન્દિરાના બળવાના કારણે રાષ્ટ્રપતિ પદ માટે કોંગ્રેસની સત્તાવાર ઉમેદવારનો હારનો સામનો કરવો પડ્યો હતો। સંઘર્ષ વધતા પક્ષ પ્રમુખ એસ નિજલિંગમ્પાએ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પાર્ટીમાંથી બરખાસ્ત કરી દીધા હતા। માત્ર બે વર્ષમાં ઇન્દિરાની સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી અને ઇન્દિરા ડાબેરી પક્ષોના ટેકામાંથી લઘુત્તમ સરકાર ચલાવતી હતી। 1971માં ચૂંટણીના જૂના નેતાઓ કોંગ્રેસો અને ઇન્દિરા ગાંધી કોંગ્રેસ એમ ચૂંટણી સામસામે હતી। કોંગ્રેસ ઝીરોમાં મોટા ભાગે એવા લોકોનો સમાવેશ થતો હતો જે એક સમયે વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને ઇન્દિરાની નજીક હતા। તેઓ તેમની પુત્રીની સમાન હતા। ઇન્દિરા ગાંધીનું નેતૃત્વ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન વાછરડું પિતાના ગાયનું દૂધ હતું। આ પહેલીવાર હતું જ્યારે કોંગ્રેસ ગાય વાછરડાના ચિહ્ન પર લોકસભાની ચૂંટણી લડી હતી। ઇન્દિરા કોંગ્રેસની માત્ર જીત જ નહીં પરંતુ તેમણે પાર્ટીને સંપૂર્ણપણે કબજે પણ કરી લીધી હતી। તો આ હતો પ્રથમ કિસ્સો। જ્યારે બીજો કિસ્સો છે AIADMK, જ્યારે વિધાનસભામાં લાઠીચાર્જ થયો હતો। વાત છે 1987ની, તે સમયે તમિલનાડુમાં અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુન્નડે કમજન સત્તા પર હતી, એમ જ ચંદ્રવાન મુખ્યમંત્રી હતા। 24 ડિસેમ્બર 1987ના રોજ રામચંદ્રનું અવસાન થયું। તેમના મૃત્યુ બાદ AIADMKના બે જૂથોમાં પાર્ટીને નિયંત્રણ મેળવવા માટેની લડાઈ શરૂ થઈ। એક જૂથનું નેતૃત્વ એમજી રામચંદ્રની પત્ની જાનકી રામચંદ્ર કરી રહ્યા હતા, તે જ સમયે બીજા જૂથનું નેતૃત્વ સચિવ જયલલિતાએ કર્યું હતું। પાર્ટી જૂથે જાનકીને પાર્ટીના જનરલ સેક્રેટરી ચૂંટ્યા હતા, જ્યારે જયલલિતા જૂથે કાર્યકારી મુખ્યમંત્રી નેદુનંદ ચિનનની પાર્ટીને જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાવવામાં આવ્યા હતા। બંને જૂથો તરફથી એકબીજા પર પોલીસ કેસ પણ થયા હતા। બંને પક્ષોએ રાજ્યપાલ સમક્ષ પોતાના દાવાઓ રજૂ કર્યા હતા। રાજ્યપાલે જાનકી રામચંદ્રને સરકાર રચવા માટે આમંત્રણ પણ આપ્યું। જયલલિતાએ આરોપ લગાવ્યો કે રાજ્યભરમાં તેમના સમર્થકોની ધરપકડ કરવામાં આવી રહી છે। જયલલિતાને ટેકો આપતા 30 ધારાસભ્યોની ઇન્દોરની હોટલમાં શિફ્ટ કરવામાં આવ્યા। અહીંથી આ ધારાસભ્યોને મુંબઈમાં શિવસેનાના એક નેતાની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। ડ્રોમાં એટલો બધો ચાલ્યો હતો ડ્રામો કે જયલલિતાને તેમની હત્યાનું કાવતરું પણ ઘડવાનો આરોપ લગાવી દેવામાં આવ્યો હતો। તેમણે ફરિયાદને લઈને રાષ્ટ્રપતિ આર વેંકટરમન અને વડાપ્રધાન રાજીવ ગાંધી પાસે પણ એવો ગયા હતા। 28 જાન્યુઆરી 1988ના રોજ જ્યારે જાનકી સરકારે ગૃહમાં બહુમતી સાબિત કરવાની હતી, તે જ દિવસે વિધાનસભામાં હિંસા ફાટી નીકળી। પોલીસે ઘરની અંદર પણ લાઠીચાર્જ કર્યો હતો, પરિણામે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું। 3 અઠવાડિયાની જાનકી સરકાર બરખાસ્ત કરવામાં આવી હતી। જ્યારે નવી ચૂંટણીઓ યોજાઈ ત્યારે જયલલિતાના જૂથે 27 બેઠક મળી હતી। ડીએમકે રાજ્ય સરકાર બનાવી હતી જ્યારે જયલલિતા વિપક્ષના નેતા બન્યા। ફેબ્રુઆરી 1989માં બંને જૂથો વિલીન થઈ ગયા અને જયલલિતા પક્ષના નેતા બન્યા। પાર્ટીનું ચૂંટણી ચિહ્ન પણ તેમની પાસે આવ્યું। ત્યાર પછી તે લોકસભાના ચૂંટણીમાં પાર્ટી રાજ્યની 40માંથી 39 બેઠકો જીતી। જયલલિતાના અવસાન બાદ પાર્ટીમાં આવો જ સંઘર્ષ જોવા મળ્યો હતો। ત્યારબાદ ટીડીપી
सुपरस्टार પોતાના પરિવારના બળવાઓ સામે હારી ગયા હતા। વાત છે 1982 ની। તેલુગુ સુપરસ્ટાર એનટી રામા રાવે તેલુગુ દેશમાં પાર્ટીની શરૂઆત કરી હતી, ટીડીપીની શરૂઆત કરી હતી। પાર્ટીમાં મતભેદ અને જૂથવાદ 1993માં થયો થરો જ્યારે જુનિયર એનટીઆર લક્ષ્મી પાર્વતી સાથે લગ્ન કર્યા હતા। એવું કહેવાય છે કે એનટીઆરની પાર્વતી અને ટીડીપીનું નેતૃત્વ સંભાળવા માટે તૈયાર કરી રહ્યા હતા। એનટીઆરના આ નિર્ણયનો पक्षे विरोध कर्यो हतो। 1994 में चूंटणी पछी टीडीपीए डाबेरी एटले के लेफ्ट साइड संगठन साथे सरकार बनावी हती, त्यारे आ सुधी में जूथवाद एटलो बधो वधी गयो हतो के 1995 में एनटीआर अने तेमना जमाई अने पार्टीना अन्य दिग्गज नेताओ एटले के चंद्रबाबू नायडू बळवाओनो सामनो करवो पड्यो हतो। टीडीपीना मोटा भागना सभ्यो जे छे नायडूनी साथे हता, तेमा एनटीआरना पोत्रो पण हता। सप्टेम्बर सुधी में सत्ता अने पार्टी बन्ने एनटीआरना हाथ में निकली गया। पहली सप्टेम्बर 1995 रोज चंद्रबाबू नायडू पार्टीना नेता बन्या। तेमणे राज्यना मुख्यमंत्री तरीकेना शपथ लीधा। तेज समय एनटीआरना जूथ टीडीपी तरीके ओळखवामां आवतुं हतुं। एनटीआरनुं 1996 निधन थयुं। एनटीआरनी पत्नी पार्वती ने नेता बनावामां आव्या। धीमे धीमे आ पार्टीनुं अस्तित्व खतम थई गयुं। पार्वती कांग्रेस में जोड़ाई गया। हाल में पार्वती YSR कांग्रेस ना नेता है। बीजी तरफ टीडीपी 1999 में विधानसभा की चूंटनी फरी जीती थी। चंद्रबाबू नायडू सतत बीजी वक्त मुख्यमंत्री बनया था। आ बात जो बात करवामां आवे तो समाजवादी पार्टी अखिलेश ना बढ़वा अने पार्टी पर कब्जा जमावानी बात बात है। 2016 उत्तर प्रदेश विधानसभा की चूंटनी आड़े आवे। हवे गणतरी महीनाओं बाकी रहा था। राज्य में समाजवादी पार्टी की सरकार थी। पार्टी स्थापक मुलायम सिंह यादव ना पुत्र अखिलेश यादव राज्य मुख्यमंत्री था। तेमनी सरकार में मैत्री काका शिवपाल यादव साथ अखिलेश से विरुद्ध मोर्चो खोल्यो हतो। गायत्री प्रजापति ने मंत्री पदे थी हटाव्या बाद आ विवाद वधारे वकर्यो हतो। प्रजापति ने हटाव्या बाद अखिलेश नो निर्णय मुलायम सिंह अने शिवपाल पासे गयो हतो। मुलायमे प्रजापति ने फरीथी मंत्री बनावानुं कह्युं, परंतु अखिलेशे तेम करवानी बिल्कुल इनकार करी दीधुं हतुं। अखिलेशना निर्णय बाद तेमने प्रदेश अध्यक्ष तरीके हटावानी, शिवपाल प्रमुख ने तरीके निवृत्त करवामां आव्या हता। आनाथी सत्ता संगठन वच्चे विवाद वधु विकर्यो हतो। अखिलेशे शिवपाल अने तेमनी कैबिनेटमांथी हाकी काढ्या, जेना जवाबमां अखिलेश ने घणा नजीकना मित्रों पार्टी ने बहार फेंकी देवामां आव्या हता। पार्टीना प्रवक्ता राजेन्द्र चौधरी ने पण पार्टीमांथी हाकी काढवामां आव्या। आ कार्यवाहीथी गुस्से थईने अखिलेशे आ समग्र विवाद पाछळ अमरसिंहनो हाथ होवानुं जणाव्युं हतुं। विवाद एटलो वधी गयो हतो के मुलायमसिंह यादवे रामगोपाल यादव अने तेमना पुत्र अखिलेश यादव ने पार्टीमांथी हाँकी काढ्या। आ पछी रामगोपाल यादव अने अखिलेश यादवनुं पार्टीनुं सम्मेलन बोलाव्युं हतुं, जेमां पार्टीना मोटा भागना दिग्गजो आव्या हता। बळवाखोरो जूथमां आ अधिवेशनमां मुलायमसिंह यादवनी जग्याए अखिलेश यादवने राष्ट्रीय अध्यक्ष करवामां आव्या। શિવપાલની જગ્યાએ નરેશ ઉત્તમને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા। મામલે ચૂંટણી પદ સુધી પહોંચ્યો હતો। પાર્ટીના મોટાભાગના જનપ્રતિનિધિ અખિલેશની તરફેણમાં હતા। શિવપાલ કેમ્પમાં માત્ર જે છે એક ડઝન નેતાઓ જ રહ્યા। ચૂંટણી પક્ષે પણ અખિલેશની તરફેણમાં જ સમાજવાદી પાર્ટી પરના અધિકારો નિર્ણય કર્યા। આ પછી શિવપાલે પોતાની અલગ પાર્ટી પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી બનાવી। એ પછી જો વાત કરવામાં આવે તો એલજીપી, જ્યારે કાકાના બળવાએ ભત્રીજાના હાથમાંથી પાર્ટી છીનવી લીધી। વાત છે કે રામવિલાસ કેન્દ્રીય રાજકારણમાં સક્રિય હતા। તે જ સમયે પશુપતિ પારસ પ્રદેશ અધ્યક્ષ હતા। રામવિલાસ બીમાર પડ્યા ત્યારે ચિરાગે પાર્ટીની કમાન સંભાળી લીધી। ચિરાગે કાકા પશુપતિ પારસના હાથમાંથી બિહારની લગામ છીનવી લીધી। આ પછી બંને વચ્ચે અંતર વધવા લાગ્યું। ઓક્ટોબરમાં રામવિલાસના મૃત્યુ પછી સર્વોપરી તેના મોટા ભાગની લડાઈ વધુ તીવ્ર બની। બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી ચિરાગે એકલા જવાનું નક્કી કર્યું। પશુપતિ પારસે આનો વિરોધ કર્યો। ચૂંટણીમાં ચિરાગે ચૂંટણીમાં પરિણામો ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો। આ પછી વિદ્રોહ વધુ વધ્યો। જૂન 2021 સુધીમાં પક્ષના 6 સાંસદો 5ને જોડીને પશુપતિ પારસે સત્સિદ્ધ પક્ષના જે અને પક્ષની કમાન્ડ બંને દીવા પાસેથી છીનવી લીધી હતી। પશુપતિ પારસ હવે કેન્દ્રીય મંત્રી છે। એલજેપી તેનું નામ પશુપતિ પારસ જૂથમાંથી મળ્યું છે। તે જ સમયે ચિરાગ હવે એલજેપીના રામવિલાસના નેતા છે। તો આવી રીતે ભૂતકાળમાં પણ ઘણી પાર્ટીઓમાં અંદરોઅંદર વિખવાદના કારણે જે વ્યક્તિએ પોતાની એક પાર્ટી ઊભી કરી હતી એ જ વ્યક્તિના હાથમાંથી પાર્ટી છીનવાઈ ગઈ છે। અત્યારે પણ શિવસેનામાં એવું જ છે કે શિવસેનાની શરૂઆત જે છે બાલાસાહેબ ઠાકરે દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ શિવસેના પ્રમુખ પદે જે છે બાલાસાહેબના સુપુત્ર ઉદ્ધવભાઈ ઠાકરેને બેસાડવામાં આવ્યા હતા।
પણ અત્યારે જે શિવસેનાની અંદર જે વિખવાદ ચાલી રહ્યો છે, આગળ જતા એવું લાગે છે કે આ જે શિવસેનાનું જે પ્રમુખ પદ છે હવે ઠાકરે પરિવાર પાસેથી છીનવાઈ જઈ શકે છે, વધુ તો આગળ સમય જ બતાવી શકશે। આવા જ અવનવા સમાચાર જોવા માટે આપ જોતા રહો સત્યરે.com। બીજા સમાચાર સાથે વધુ મળીશું, ત્યાં સુધી મને રજા આપો, ધન્યવાદ। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્યરે.com આઝાદી સમાચારોની।